એટીએસ ખાતે ફરજ બજાવતા ઇન્સ્પેક્ટર પીબી દેસાઈને એક બાતમી મળી હતી કે ભરૂચના દહેજ ખાતેમાં એક ફાર્માસ્યુટિકલ કંપની છે જ્યાં મિસલેનિયસ જોબ વર્ક થાય છે, અને એ કંપનીનો જે ચીફ કેમિસ્ટ છે, ઓપરેટર છે પંકજ રાજપૂત, એ ટ્રામાડોલ ટેબ્લેટ બનાવવા માટે જે ટ્રામાડોલનો એપીઆઈ હોય છે એ ત્યાં બનાવી રહ્યો હોય છે અને એની પ્રોસિજર પણ ત્યાં થતી હોય છે. એ ઇન્ફોર્મેશન એ એસપી કે સિદ્ધાર્થ અને ડીવાયસપી હર્ષ ઉપાધ્યાય સાથે શેર કરી. એના પછી એક ડિટેલ ટીમ બનાવવામાં આવેલી જેની અંદર ટેકનિકલ સબ ઇન્સ્પેક્ટર અને અમારા બીજા અનામ સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર જોડાયા. આ ટીમ દ્વારા ટેકનિકલી અને હ્યુમન રિસોર્સ મારફતે આ ચીજની ખરાઈ કરવામાં આવેલી અને તે જગ્યા ઉપર રેડ કરવામાં આવેલી. એ જગ્યા ઉપર જ્યારે અમે રેડ કરી તો અમને જાણવા મળેલ કે જે પંકજ રાજપૂત છે એ ત્યાં જે ટ્રામાડોલ ટેબ્લેટ બનાવવા માટે જે ટ્રામાડોલનો એપીઆઈ હોય છે એની લાસ્ટ સ્ટેજનો લિક્વિડ જે છે, એટલે લિક્વિડ ફોર્મમાં ટ્રામાડોલ કહી શકાય, એ નો પ્રોડક્શન કરી શક્યો હતો અને એની આશરે 1410 લીટર જે જથ્થો છે ત્યાંથી અમે સીઝ કર્યો હતો. એ 1410 લીટર જે જથ્થો છે એનાથી લગભગ 400 કેજી પ્લસ ટ્રામાડોલ પાવડર પ્યોર ફોર્મમાં બની જાય છે અને એની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત અંદાજિત 31 કરોડ હોય છે. જ્યારે એમાં ડિટેલ પૂછપરછ કરવામાં આવેલી કે ભાઈ આ પંકજ રાજપૂત કોના માટે બનાવતો હતો, તો એ દરમિયાન જાણવા મળ્યો કે એક મારુતિ બાયોજેનિક કંપની છે, એ બેસિકલી મોટા ભાગે ટ્રેડિંગનો કામ કરે છે, એમાં એક નખિલ કપૂરિયા નામથી એક આરોપી છે. એ માણસે આ જે પંકજ રાજપૂત છે આને કન્વિન્સ કર્યા હતા કે ભાઈ આપણે આ પ્રોડક્શન ટ્રામાડોલ પાવડરનો કરવો છે. એ પછી આગળની જયારે એનાથી અમે હાલ સુધી અમે નિખિલ કપૂરિયાની પણ ધરપકડ કરી ચૂક્યા છીએ. એની આગળ જયારે ડિટેલથી આનાથી પૂછપરછ કરવામાં આવેલી તો આનો જે રો મટીરિયલ હતો એ શ્રીજી સાયન્ટિફિક કરીને સરખેજમાં એક કંપની છે જેનો માલિક હર્ષદ નામથી છે, એના મારફતે રો મટીરિયલ લેવતા હતા, એ ટ્રામાડોલ એપીઆઈ તૈયાર કરતા હતા અને ફરીથી આ પ્રોડક્ટ જે તૈયાર થયા પછી હર્ષદને આપતા હતા. હર્ષદ આગળ બીજા બે આરોપીઓ છે જેમાં એક કેવલ ગોંડલિયા છે અને એક હર્ષિત છે, એ બંનેના કોન્ટેક્ટમાં હતો. આગળની પ્રોસિજર આ લોકોએ કેવલ ગોંડલિયાના કહેવાતી છત્રાલ ખાતે એક કંપની છે ડેનાકોર, એ ડેનાકોરમાં બે બ્રધર્સ છે આનંદ પટેલ અને અંકિત પટેલ, એ લોકોના પાવડર ફોર્મનો એપીઆઈ આપતા હતા અને એ જગ્યા ઉપર એ જે પાવડર ફોર્મ છે એનો ટેબ્લેટ બનાવીને અને પેકેજિંગ કરીને આગળ એ ફરીથી કેવલ ગોંડલિયાના કહેવા પ્રમાણે જે જગ્યા મોકલવાનો હતો એના વેરહાઉસમાં ત્યાં મોકલતા હતા. તો હાલ પૂરતો અમે જે પંકજ છે અને નિખિલ કપૂરિયા છે આને અરેસ્ટ કરી ચૂક્યા છીએ. બીજા બધા પણ જે લાઈનમાં આરોપીઓ છે એ પણ અમારી નજરમાં છે અને એની પૂછપરછ પ્રારંભિક રીતે ચાલી રહી છે. ડિટેલ અમે એને કરી લીધા છે, વિથ ડ્યુ પ્રોસેસ અમે એના પણ અરેસ્ટ કરીશું. એમાં એક ઇમ્પોર્ટન્ટ આ વાત છે કે ભાઈ 28 તારીખે મુંદ્રા ખાતેથી એક એક્સપોર્ટ કન્ટેનર કસ્ટમ્સ દ્વારા પકડવામાં આવેલ હતો ટ્રામાડોલ પાવડરનો, જેમાં લગભગ 68 લેખ ટેબ્લેટ્સ હતી અને જેની કિંમત લગભગ 110 કરોડ રૂપિયા હતી. તો આ જે ટ્રામાડોલ પાવડર જે આપણે સીઝ કર્યા છે આ બેસિકલી આ જ ગેંગ દ્વારા એક્સપોર્ટ કરવામાં યુઝ કરવામાં આવતો હતો. નહીં, હાલ સુધી અમને જે ખબર મળી છે, કારણ કે બહુ પ્રારંભિક રીતમાં છીએ, કે પહેલો જે કન્ટેનર એક જે સીઝ કસ્ટમ્સ દ્વારા સીઝ કરવામાં આવેલો અને રિમેનિંગ માલ અહીંયા બનતો હતો, પરંતુ અમે વિથ ડ્યુ ટાઈમ આપણે બધા કસ્ટમ્સથી અને બીજી જે એજન્સીઓ છે આનાથી સંકલન કરીને કેટલા જથ્થા કંપનીના નામે ગયા છે એ બધું અમે બહાર નીકળ્યું. 110 કરોડનો જથ્થો પકડાયો તો ફાઇનાન્સ કોણ મોટું સુધી મોટું, કારણ કે આ બધો બનાવો રેકેટ આપણે ચલાવવું. હા, એની અંદર મુખ્ય જે આરોપી છે કેવલ ગોંડલિયા અને હર્ષિત છે, જે બેસિકલી હાલ અમારી પકડમાં નથી, બીજા બધા આરોપી અમે પકડ્યા છે. તો મુખ્ય જે સૂત્રધાર છે એ બે લોકો છે, એના અલાવા જે બીજા બીજા આરોપીઓ છે એનો દરેકનો એક ભાગ છે. કોઈએ પ્રોડક્શન કરતો હોય તો એના જોબ વર્કના માર્કેટ પ્રમાણે એક ઇલીગલ દવા બનાવવા માટે જેટલો જોઈએ એનાથી વધારે પૈસા મળતા હતા. પછી જે ટ્રેડર્સની ચેનલ છે એ ટ્રેડર્સની ચેનલ પણ આપ આપનો ભાગ રાખીને પછી આગળ ફાઇનલી કેવલને સપ્લાય કરતા હતા. ટ્રામાડોલ શું છે, શેના માટે ઉપયોગ થાય છે અને કઈ કઈ જગ્યાએ ડિલિવરી સપ્લાય થતી હશે, કઈ રીતે આપણે હું આપણે કીધું કે એ અહીંયા સુધી જે એક, કારણ કે એનો જે મેન કિંગ પિન છે એ કેવલ હતો અને કેવલ હાલ ફરાર છે, અને મોટા ભાગે જે આપણે એક બીજો કેસ જે મળ્યો છે જે કે એક્સપોર્ટ ઓરિએન્ટેડ હતો, તો હાલ પૂરતો અમારો જજમેન્ટ આ છે કે ભાઈ એ એક્સપોર્ટ માટે યુઝ કરતા હતા, લોકલ એવી કોઈ સેલ અહીંયા કરતા ના હતા. પરંતુ એ બધા આરોપીઓને હાલ પૂછપરછ ચાલુ છે, જેમ આગળ આવશે. એ આફ્રિકન કન્ટ્રીઝમાં જવાનો,